नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन चैनल सुधीर सर बायोलॉजी ની અંદર આપ સર્વેનું સ્વાગત છે। હવે લાસ્ટ લેક્ચર માં આપણે અભ્યાસ કર્યો તો અલગ અલગ જગ્યાએ સૂક્ષ્મ જીવનો ઉપયોગ કઈ જગ્યાએ, તો કે સૌથી પહેલા કર્યો તો આલ્કોહોલિક અથવા તો આઠવણ યુક્ત પીણાની અંદર, એની અંદર આપણે બે અલગ અલગ પ્રકારની માહિતી લીધી હતી કે ખાસ કરીને અમુક આલ્કોહોલિક પીણા છે એ નિસ્યંદન પદ્ધતિ વગર મેળવવામાં આવે છે, અમુક છે નિસ્યંદન યુક્ત। નિસ્યંદન વગર મેળવવામાં આવતા હોય તો એની અંદર આવશે ખાસ કરીને વાઇન અને બિયર અને બાકીના બધાય છે વિસ્કી બ્રાન્ડી રમ એક્સેટ્રા, તો એ બધાય નિસ્યંદન યુક્ત મેળવવામાં આવે છે। હવે ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવોને મોટા વાસણની અંદર ઉછેરવામાં આવે છે અને એ મોટા વાસણ કે જેને આપણે કહીએ છીએ આઠવણકારકો, બરોબર। આગળ જોઈએ કે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક્સ નો મતલબ શું થાય, તો કે એન્ટીબાયોટિક્સ એટલે કે એન્ટી એટલે વિરુદ્ધ અને બાયોટિક્સ એટલે જીવન। આમ જોવા જાવ તો એન્ટીબાયોટિક્સ નો મતલબ થાય કે જીવન વિરુદ્ધ, પણ એકોર્ડિંગ ટુ હ્યુમન મતલબ કે માણસના વિશે જો લેવા જઈએ, માણસની દ્રષ્ટિએ લેવા જઈએ તો એનો મતલબ થાય પૂર્વ જીવન, બરોબર। તો આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, સૌથી પહેલા એન્ટીબાયોટિક ની શોધ કરવા વાળા વૈજ્ઞાનિક હોય તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અને સૌથી પહેલી એન્ટીબાયોટિક્સ જો શોધાણી હોય તો એ છે પેનિસિલિન, અને તે જે ફૂગમાંથી શોધાણી એ હતું પેનિસિલિયમ નોટિટમ, ઓકે। હવે આજના દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે કે કેટલાક રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવિક સક્રિય અણુઓ, મતલબ કે ઘણા બધા રસાયણો છે, ઘણા બધા ઉત્સેચકો છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના સક્રિય અણુઓ છે કે જેના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ જીવો જવાબદાર છે। તો આપણે ભણીએ કે સૂક્ષ્મ જીવો છે ને એ કેટલાક આલ્કોહોલિક યુક્ત પીણા, બરોબર, આ ઉપરાંત કેટલાક કાર્બનિક એસિડ અને કેટલાક ઉત્સેચકો, આના નિર્માણમાં પણ સૂક્ષ્મ જીવો જવાબદાર છે। હવે આપણે એમાં થોડાક કાર્બનિક એસિડના એક્ઝામ્પલ લઈએ તો સૌથી પહેલું તમને ફૂગનું નામ આપ્યું છે એસ્પરજિલસ નાઇઝર, આ ફૂગ છે, આ એસ્પરજિલસ નાઇઝર છે ને એમાંથી જે એસિડ મેળવવામાં આવે છે એ એસિડ છે સાઇટ્રિક એસિડ, બરાબર છે। કયું એસિડ આવશે, તો કે સાઇટ્રિક એસિડ, કાર્બનિક એસિડ છે। ત્યાર પછી એક બીજા બેક્ટેરિયા છે એ છે એસિટો બેક્ટર એસીટી, એમાંથી જે કાર્બનિક એસિડ મેળવવામાં આવે છે એ છે એસિટિક એસિડ, ત્યાર પછી ત્રીજું આવશે ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ, એમાંથી જે મેળવવામાં આવે છે એ આવશે બ્યુટીરિક એસિડ, અને ધેન લાસ્ટ લેક્ટો બેસિલસ બેક્ટેરિયા, બરાબર છે, એમાંથી જે મેળવવામાં આવે છે એ ક્યાં મેળવવામાં આવશે એસિડ, તો કે લેક્ટિક એસિડ। આ ચાર અલગ અલગ આપણે એવા નામ લખ્યા કે જેમાં સૂક્ષ્મ જીવો અલગ અલગ પ્રકારના કાર્બનિક એસિડ બનાવવામાં ઉપયોગી છે, એમાં આ જે ત્રણ છે ને એ આવશે બેક્ટેરિયા, અને આ એક છે એ છે ફૂગ, સમજાણું આપ। હવે બહુ જ આ સિમ્પલ રીતે યાદ રાખવાનું છે, હવે તમને એવું આપ્યું છે એસ્પરજિલસ નાઇઝર એટલે એક સાઇટ્રિક એસિડ યાદ રાખવું પડે એમ છે, પછી એસિટોબેક્ટર એસીટી એટલે આવશે એસિટિક એસિડ, ત્યાર પછી ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ તો આવશે બ્યુટીરિક એસિડ મતલબ બ્યુટીરિકમ ઉપરથી,
અને લેક્ટોબેસિલસ એમાં લેક્ટો ઉપરથી આવશે લેક્ટિક એસિડ. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ રીતે યાદ રહી જાય તેવું છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખો કે એસ્પરજિલસ નાઇઝર છે ને એ પાછી ફૂગ છે, એ બેક્ટેરિયા નથી. બાકીના ત્રણેય છે એ છે બેક્ટેરિયાના ઉદાહરણ. ઓકે, આગળ જઈએ. ત્યાર પછી આપણે આગળ એવું જોયું કે ખાસ કરીને બ્રેડ બનાવવા માટે એક ઈસ્ટનો ઉપયોગ થાય, અને એ ઈસ્ટ કઈ આવશે તો કે સેકેરોમાઇસિસ સેરિવિસી. બરાબર, આ તો આપણે ભણ્યા હતા. આ ઉપરાંત એક હજી ઉત્સેચકનું પણ એક્ઝામ્પલ આપ્યું છે, અને એ ઉત્સેચક છે લાઇપેઝ ઉત્સેચક. લાઇપેઝ ઉત્સેચક નું કામ શું? તો કે લાઇપેઝ ઉત્સેચક છે ને એનો ઉપયોગ ડિટર્જન્ટ બનાવવામાં થાય. બરાબર, અને બીજું કે લોન્ડ્રીની અંદર કપડામાંથી તેલના અથવા તો તેલી ડાઘ દૂર કરવા માટે થાય. હવે આપણને ખબર છે કે તેલ છે ને ઇટ્સ વન ટાઈપ ઓફ લિપિડ, એક પ્રકારનું લિપિડ છે, અને એ લિપિડ નો જો ડાઘ દૂર કરવો હોય તો એનું પાચન થવું જરૂરી છે. કોઈ પણ તેલી ડાઘ હોય, આપણે સાબુથી ધોઈએ તો ભૈયા જેની પાછળનું રીઝન શું? તો કે સાબુની અંદર છે ને લાઇપેઝ ઉત્સેચક હોય, અને એ લાઇપેઝ ઉત્સેચક શું કરશે? તો કે જે તેલી ડાઘ હોય એને લિપિડ નો જે બનેલો હોય એનું પાચન કરી નાખે, પરિણામે કપડામાંથી ડાઘ દૂર થઈ જાય. એટલે ઘણી વખત આપણે લોન્ડ્રીની અંદર કપડાં દીધા હોય તો એ લાઇપેઝ ઉત્સેચકથી તેલી ડાઘ દૂર કરે. આ ઉપરાંત તમે બીજું એક એક્ઝામ્પલ તમને આપો કે આપણે બજારની અંદર ફ્રૂટ જ્યુસ જોયા છે બધાએ. બજારની અંદર ફ્રૂટ જ્યુસ મળે, પ્લસ આપણે ઘરે પણ ફ્રૂટ જ્યુસ બનાવતા હોઈએ, તો થોડોક સ્લાઇટલી બેની અંદર ડિફરન્સ હોય. શું? તો બજારની અંદર જે ફ્રૂટ જ્યુસ છે ને એ આપણે જે ઘરે ફ્રૂટ જ્યુસ બનાવીએ છીએ, બરાબર, એની કરતા વધુ પ્રમાણમાં ચોખ્ખા હોય દેખાવમાં. બરાબર, શું કામ? તો કે બજારની અંદર જે ફ્રૂટ જ્યુસ છે એ ફ્રૂટ જ્યુસને બે પ્રકારના ઉત્સેચક, એક આવશે પેક્ટિનેઝ ઉત્સેચક અને બીજો આવશે પ્રોટીએઝ ઉત્સેચક. આ બંને ઉત્સેચકની છે ને સારવાર આપવામાં આવેલી હોય, અને જેથી કરીને ઘરે બનાવેલા ફ્રૂટ જ્યુસ કરતા બજારની અંદર જે ફ્રૂટ જ્યુસ છે એ આપણને ચોખ્ખા જોવા મળે છે. સમજાણું? એટલે કે બજારની અંદર જે ફ્રૂટ જ્યુસ છે એને પેક્ટિનેઝ અને પ્રોટીએઝની સારવાર આપવામાં આવેલી હોય જેથી કરીને વધારે ચોખ્ખા જોવા મળે, ઘરે આપણે એવી સારવાર આપી શકતા નથી, એટલે આપણને એટલા બધા ચોખ્ખા ફ્રૂટ જ્યુસ જોવા મળે નહીં. હા, ખાવાની અંદર નેચરલી ઘરે બનાવેલા ચોખ્ખા હોય છે, પણ દેખાવની અંદર વધારે ચોખ્ખા હોય તો એ આવશે બજારની અંદર, કારણ કે આ બે ઉત્સેચકોને લીધે. ઓકે, ત્યાર પછી એક બીજો ઉત્સેચક છે, અને એ ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. આ ઉત્સેચકનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. હવે આ ઉત્સેચકનું કામ શું? તો કે આ ઉત્સેચક છે ને કોઈ પણ વ્યક્તિની રુધિરવાહિનીની અંદર જો ગાંઠ બનેલી હોય, ગાંઠ કોઈ પણ હોય, જ્યાં કદાચ કોલેસ્ટ્રોલની ગાંઠ હોય અથવા તો રક્તકણ, શ્વેતકણ કે ત્રાકકણ, મતલબ કે કોઈ પણ પ્રકારની ગાંઠ હોય, એ ગાંઠને તોડવા માટે જો ઉત્સેચકની જરૂર પડતી હોય ને તો એ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. એટલે આને એક બીજા નામે ઓળખવામાં આવે છે, ક્લોટ બ્લસ્ટર, મતલબ કે ગાંઠને તોડવા માટે જવાબદાર ઉત્સેચક. અને આ ઉત્સેચક છે ને એ ક્યાંથી મેળવવામાં આવશે? તો કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ બેક્ટેરિયામાંથી. હવે તમને પ્રશ્ન એવો થાય, બરોબર, સોરી, સ્ટ્રેપ્ટોકાઇનેઝ ને સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી. બરોબર, સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયા છે, હું લખી નાખું એક જ મિનિટ, સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી. હવે તમને ઘણા એ પ્રશ્ન થતો હોય છે કે સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયા છે ને એક રોગ માટે જવાબદાર છે, ન્યુમોનિયા, સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અથવા તો ન્યુમોકોક્સ ના નામે ઓળખવામાં આવે છે. તો આ સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક મેળવવામાં આવે છે, થોડુંક આપણને પચે નહીં,
પણ છે ને આ જે સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટેરિયા છે ને એ કેવા છે તો કે જનીન પરિવર્તિત છે મતલબ કે એ બેક્ટેરિયા રોગ માટે જવાબદાર નથી ખાલી ને ખાલી આ ઉત્સેચકનું નિર્માણ કરે છે એ ઉત્સેચક દર્દીને આપવામાં આવે છે અને જે ક્લોટ બ્લસ્ટર તરીકે કાર્ય કરે છે મતલબ કે રુધિર વાહિનીની અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ હોય એને તોડવા માટે જવાબદાર છે બરાબર એટલે એવા વ્યક્તિ કે જે રુધિર વાહિનીની અંદર ગાંઠથી પીડાતા હોય એવા વ્યક્તિ માટે આ ઉત્સેચક ખાસ જરૂરી છે બરાબર ત્યાર પછી એક બીજો ઉત્સેચકનું પણ નામ આપ્યું છે કે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરિન ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ આ છે ને એક પ્રકારની ફૂગ છે એમાંથી એક દ્રવ્ય મેળવવામાં આવે છે એને કહેવામાં આવે છે સાયક્લોસ્પોરિન એ હવે આનું કામ શું તો કે જ્યારે અંગ પ્રત્યારોપણ કરવામાં આવે આપણે એવું ગણાતા કે આપણું શરીર સ્વજાત અને પરજાત દ્રવ્યોનો ભેદ પારખવા માટે સક્ષમ છે તો સ્વાભાવિક છે કે બીજા કોઈનું અંગ આપણા શરીરની અંદર નાખવામાં આવે તો ભલે થોડા ઘણા અંશે મતલબ 90% મેચ થતું પણ 10% બની શકે કે મેચ ન થતું હોય તો એવા સમયે આ સાયક્લોસ્પોરિન એ દર્દીના શરીરને અંદર નાખવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે ઇન્જેક્ટ કરવામાં આવે છે અને જેનાથી શું થશે તો કે આ સાયક્લોસ્પોરિન એ છે ને એ આપણા શરીરની અંદર પ્રતિકારકતા અવરોધવા માટે જવાબદાર છે શેની માટે જવાબદાર છે પ્રતિકારકતા અવરોધવા માટે મતલબ કે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ છે ને એ એક પ્રકારની ફૂગ છે એમાંથી સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે અંગ પ્રત્યારોપણ હોય ત્યારે પ્રતિકારકતા અવરોધવા માટે આ જવાબદાર છે આ ઉપરાંત રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે એક દ્રવ્ય વાપરવામાં આવે છે અને જેને કહેવામાં આવે છે સ્ટેટિન્સ શું કહેવામાં આવે છે સ્ટેટિન્સ અને આ ખાસ કરીને એક ફૂગમાંથી મેળવવામાં આવે છે જેનું નામ છે મોનોસ્કસ પુરપુરિયસ આ પણ એક પ્રકારની ફૂગ છે અને એમાંથી જે સ્ટેટિન્સ મેળવવામાં આવે છે અને એ સ્ટેટિન્સ રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે જવાબદાર છે તો બહુ જ સિમ્પલ રીતે આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ ભણ્યા અને એ એક્ઝામ્પલની અંદર આપણને એવું જાણવા મળ્યું કે ક્યાં ક્યાં અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો છે કે જેમાંથી આપણને ક્યાં ક્યાં પ્રકારના દ્રવ્યો મેળવવામાં આવે છે સૌથી પહેલા શરૂઆતની અંદર આ ચાર પ્રકારના સૂક્ષ્મજીવ જે કાર્બનિક એસિડ માટે જવાબદાર છે ત્યાર પછી ઈસ્ટ છે એ ખાસ કરીને બ્રેડ બનાવવા માટે આ ઉપરાંત ઢોસા અને ઇડલી બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે ત્યાર પછી લાઇપેઝ છે કે તેલી ડાઘ દૂર કરવા માટે ત્યાર પછી ફ્રૂટ જ્યુસનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું ત્યાર પછી સ્ટ્રેપ્ટોકાઇનેસ છે એ ક્લોટ બ્લસ્ટર તરીકે અને સ્ટ્રેપ્ટોકોક્સમાંથી મેળવવામાં આવે છે ત્યાર પછી ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ છે એમાંથી સાયક્લોસ્પોરિન એ મેળવવામાં આવે છે અને જે પ્રતિકારક તંત્રમાં અવરોધવામાં ખાસ કરીને સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી સ્ટેટિન્સ છે એ ફૂગમાંથી મેળવવામાં આવે છે અને સ્ટેટિન્સનું મેઇન કામ શું તો કે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સૌથી મહત્વનો ભાગ ભજવે છે તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ તમારે ખાસ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે વધુને વધુ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સની અંદર અથવા તો પર્સનલી જણાવી શકો છો ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત